साबरकांठा जिल्लाना वडाली तालुका वीसी यूनियन द्वारा बे अलग अलग आवेदन पत्र आपवामां आव्या। वडाली तालुकानी ग्राम पंचायतोमां छेल्ला 14 दिवसथी वीसी पड़तर मांगणीओने लईने हड़तालमां जोड़ाया छे, त्यारे आवकना दाखला रेशन कार्ड अने विधवा सहाय जेवी विविध कामगीरी बंध होवाना कारणे लोको अटवायेला छे। त्यारे 25 सप्टेम्बरथी चालू थती टेकाना भावे मगफळीनी खरीदी 25 सप्टेम्बरथी 24 ઓક્ટોબર दरमियान वर्ष 2022-23 प्राइस सपोर्ट स्कीम PSS હેઠળ મગફળીની ટેકાના ભાવની ખરીદી માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂઆત થતા પહેલા વડાલી તાલુકાના વીસી કર્મચારીઓએ પડતર માંગણીઓને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન મળતા મગફળીના રજીસ્ટ્રેશન કામગીરીનો બહિષ્કાર કરતા વડાલી TDOને આવેદનપત્ર આપતા વડાલી તાલુકાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। પંચાયતની અંદર અત્યારની પરિસ્થિતિમાં સરકાર શ્રી 15માં નાણાપંચની અંદર જે ગ્રાન્ટ આપે છે 2011ની વસ્તીના આધારે આપે છે। અત્યારે 2022ની અંદર 10 વર્ષ થયા, વસ્તી વધારો થયો, છતાં 2011ની વસ્તીના આધારે જે ગ્રાન્ટ મળે છે, ગ્રાન્ટની અંદર પણ ટકાવારી મુજબ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બાકીના 60% પૈસા ગ્રામ પંચાયતને વાપરવા નાણાપંચની અંદર મળતા હોય, એમાં પણ ક્રાઇટેરિયા કે ટાઈડ અનટાઈડ બેઝિક આ રીતે છે, તો પંચાયતોની અંદર નાણાપંચના એટલા બધા પૈસા હોતા નથી નાની પંચાયતોની અંદર કે વીસીઓનો પગાર થઈ શકે। માટે આ વીસીઓએ જે આવેદનપત્ર આપ્યું છે કે સરકારશ્રી દ્વારા એમનું 1500 ભથ્થું થાય, 2000 થાય કે 10000 થાય, પણ સરકારશ્રી દ્વારા ડાયરેક્ટ વીસીઓના ખાતામાં એમને પગાર સ્વરૂપે આપવામાં આવે એવી અમારી સરપંચો વતી પણ એમની લાગણી છે અને એમની આ માગણીને અમે સરપંચો સમર્થન કરીએ છીએ।